કોઈ પણ વસ્તુને તમે તમારી માની એટલે ભગવાનની એ વસ્તુના તમે માલિક થયા. હવે તમે ભગવાનના દાસ ક્યાં રહ્યા? તમારે ખુદને ભગવાનને હોંપાઈ જવાનું હતું, એને બદલે એ તો તમે ન કર્યું, ઉલટાની ભગવાનની ચીજના ધણી થઈ પડ્યા અને ઉપરથી ભગવાનને હાથ જોડીને એમ કહેતા રહ્યા કે હું તમારો ભગત છું, હું તમારો દાસ છું, હે પ્રભુ. અને ભગવાન દાંત કાઢે કે રવા દે બધું ડાપણ, રવા દે ભાઈ, સમજ્યા, હણ્યા વગરનો હાંગલો પીજણ પપેડા ખાય, તને કાંઈ જ્ઞાનનો છાંટો આવ્યો નથી, ઢગલા મોઢે માલિકોર અજ્ઞાનને ગેરસમજણ પડી છે, અને વાયડ્યાની વાતો બધી કરીમાં દેખાડો કરીમાં સત્સંગમાં જગતમાં. સમય છે હજી, સવલું સમજવાની કોશિશ કર તો તને મારું જ્ઞાન થાય, તું કોણ છો એ પણ તને જ્ઞાન થાય, મારી માયા કેવી છે એ પણ તને જ્ઞાન થાય, પછી શું છોડાય અને શું પકડાય એ પણ તને સમજાય. નહીતર તો આમ નામ કંઈક જન્મ પૂર્વે હોય ગયા છે અને આ જન્મ પણ જતો રહેશે. ગણતરીના જ શ્વાસ આપેલા છે અને એમાં જ આપણે બધું સમજીને ભગવાનના દાસ થવાનું છે, અને ખોટા શ્વાસો વેડફી નાખ્યા તો એ વધારે મળવાના નથી.